બીજા સમાચારો તરફ નજર કરીએ તો આજે રાજ્યમાં નાયબ મામલતદાર અને ડીવાયએસઓની કુલ 412 જગ્યા માટે પરીક્ષા લેવાશે. આ માટે અંદાજે 4 લાખ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે રાજ્યના 32 જિલ્લાના 1452 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરાયું છે. આ સાથે જ પરીક્ષા આપનાર ઉમેદવારોને કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો ન લઈ જવાનો આદેશ કરાયો છે. અને જો કોઈ ઉમેદવાર મોબાઈલ કે અન્ય ઉપકરણ સાથે પકડાશે તો ઉમેદવારોને આજીવન પરીક્ષામાં બેસવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે. રાજ્યના 32 જિલ્લામાં 1452 કેન્દ્રોની ઉપર પરીક્ષા આજે લેવાવાની છે. ઉમેદવારોને ઇલેક્ટ્રોનિક સાધનો ન લઈ જવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને જો કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો સાથે કે મોબાઈલ સાથે પકડાશે તો આજીવન તેને પરીક્ષા આપવા દેવામાં નહીં આવે. નાયબ મામલતદાર અને ડીવાયએસઓ માટે આ પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલી રહી છે, પરીક્ષા કેન્દ્રો ઉપર કેવો માહોલ છે તે વિશે વાતચીત કરીશું. અમદાવાદથી અમારા સંવાદદાતા અતુલ તિવારી આપણી સાથે જોડાયા છે અને વડોદરાથી રવિ અગ્રવાલ પણ આપણી સાથે જોડાયેલા છે. જી અતુલ, પહેલા તમને પૂછવા માંગીશ, અમદાવાદમાં કયા કયા પરીક્ષા કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવાવા જઈ રહી છે, કેવો બંદોબસ્ત અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે? જી જીલન, આપણે જણાવી દઉં કે નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારી વર્ગ 3ની આજે પરીક્ષા છે તે આજે બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન લેવાની છે. ત્યારે અત્યારે હાલમાં જે આપણે ઊભા છીએ ત્યાં LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઊભા છીએ. મારી પાછળનું આ જે બિલ્ડિંગ છે NXC બિલ્ડિંગ ખાતે લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓ છે જેમની એક્ઝામ 3 વાગ્યાથી યોજાવાની છે. 2:30 વાગ્યાથી વિદ્યાર્થીઓને એક્ઝામ સેન્ટરની અંદર પ્રવેશ આપવામાં આવશે. અત્યારે હાલમાં 1 વાગવા જેવો સમય થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ જે પરીક્ષાર્થીઓ છે તે ધીરે ધીરે પરીક્ષા સેન્ટર તરફ આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે એક પરીક્ષાર્થી જોડાઈ છે, તેમનાથી સીધી વાત કરીશું. જી, ખાસ કરીને આપથી જાણવા માંગીશ, આપ જે પરીક્ષા આપી રહ્યા છો કેવી તૈયારી કરી છે? આપણે સરસ તૈયારી કરી છે, મહેનત કરી છે, ફૂલ મહેનત કરી છે કે રિઝલ્ટ સારું આવે. આ પહેલા આપે GPSC ની એક્ઝામ આપી છે ખરી? હા, આપી છે, ક્લાસ 1-2 ની આપી હતી. એના સિવાય જે એક્ઝામો હોય છે અને આ જે એક્ઝામો છે કેવો ફરક હોય છે, શું માનવું છે આપનું? બહુ જ ફરક હોય છે. GPSC એટલે ક્લાસ 1-2 લેવલ ની હોય છે અને બી સુપર ક્લાસ થી બી GPSC માં જ આવે છે અને બાકી આ GPSC લે છે. બાકી ઓલી ગૌણ સેવા જે ક્લાસ 3 સુધી ની હોય છે કે ગૌણ સેવા લે છે અને GPSC બી અલગ છે, ગૌણ સેવા બી અલગ છે. તો જે રીતે વિદ્યાર્થીઓ હવે ધીરે ધીરે આવી રહ્યા છે પરીક્ષા સેન્ટર ઉપર, 4 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે, ત્યારે 412 જેટલી જે જગ્યાઓ છે તે જગ્યાઓ માટે આ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે હવે આવવાની ધીરે ધીરે સેન્ટરો તરફ શરૂઆત થઈ ચૂકી છે. જીલનજી. જી બિલકુલ અતુલ, અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ જાણકારી લેતા રહીશું. રવિ અગ્રવાલ વડોદરાથી આપણી સાથે જોડાયા છે. જી રવિ, જો વડોદરાની વાત કરવામાં આવે, પરીક્ષા કેન્દ્રો ઉપર કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને બંદોબસ્ત, સુરક્ષા બંદોબસ્ત કેવો જોવા મળી રહ્યો છે? જીલન, વાત કરવામાં આવે તો જે રીતના આજે GPSC દ્વારા વર્ગ 3ની નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની જે પરીક્ષા લેવામાં આવનાર છે તેનો સમય 3-5 છે અને 2:30 વાગ્યાની આસપાસ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. હાલમાં અમે જે નવાયડ વિસ્તારમાં આવેલી સેન્ટ જોસેફ સ્કૂલ છે જ્યાં પરીક્ષા કેન્દ્ર આવેલું છે તેની બહાર ઉપસ્થિત છે. જોઈ શકો છો કે અહીંયા એક પણ ઉમેદવાર અત્યાર સુધી આવ્યા નથી. અત્યારે પરીક્ષા કેન્દ્ર પર કાગળા ઉડી રહ્યા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે 2:30 વાગે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે, એટલે કે 2 વાગ્યાની આસપાસ તમામ જે ઉમેદવારો છે તેઓ અહીંયા પરીક્ષા કેન્દ્ર પર આવશે. અને ખાસ કરીને જે જેટલા પણ પરીક્ષા કેન્દ્રો છે તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તે ઉપરાંત જો સુરક્ષા બંદોબસ્તની તમે જે વાત કરી કે અહીંયા 1 વાગ્યા છતાં પણ હજુ સુધી કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા અહીંયા જોવા નથી મળી રહી. જે રીતના વડોદરામાં 40 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવનાર છે જેમાં 449 જેટલા બ્લોક્સ તૈયાર કરાયા છે, 10,745 જેટલા પરીક્ષાર્થીઓ વડોદરાના પરીક્ષા આપવાના છે અને ખાસ કરીને 800થી વધારે જે કર્મચારીઓ છે તે સમગ્ર પરીક્ષાની કામગીરીમાં જોડાવાના છે. વડોદરામાં જે છે દૂર દૂરથી 100 કિલોમીટર રેડિયસ વિસ્તારમાંથી જે પરીક્ષાર્થીઓ છે તે આવતા હોય છે અને ખાસ કરીને જે રીતના તેમને એક જ સવાલ આજે મૂંઝવતો હશે કે જે રીતના LRDEનું પેપર લીક થયું હતું બિલકુલ પરીક્ષાના પહેલાં જ, તેવું જ રીતના આ પરીક્ષાનું પેપર લીક ન થાય તો સારું, કારણ કે પરીક્ષાર્થીઓ છેલ્લા ઘણા સમયથી આ GPSC વર્ગ 3ની પરીક્ષાની તૈયારીઓ કરતા હતા અને ચોક્કસથી હવે જોવાનું રહે છે કે 3 વાગે જ્યારે પેપર શરૂ થાય છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ જાય અને કોઈપણ પ્રકારનું અનિચ્છનીય જે ઘટના છે તે ન બનવા પામે. જી 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 બિલકુલ, આભાર આપનો સમગ્ર જાણકારી આપવા માટે. તો હાલ તો જે પરીક્ષા કેન્દ્રો છે તેની ઉપર સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. 3 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન અહીં આ પરીક્ષા યોજાવાની છે.